ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના નામનો એક પત્ર વાયરલ થયો છે અને પત્રમાં એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નર્મદા જિલ્લાના કેટલાક નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી હપ્તા લે છે, ખંડણી ઉઘરાવે છે. ત્યારે સમગ્ર બાબતે જ્યારે મનસુખભાઈ વસાવાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આવો કોઈ પત્ર તેમણે ઉચ્ચ કક્ષાએ લખ્યો નથી. પરંતુ સાથે સાથે એમણે એ પણ વાત કરી હતી કે આ જે પત્રની વાત છે એમ તો સાચી છે, કારણ કે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું મીડિયા સાથે વાતચીતમાં કે કેટલાક જે નેતાઓ જે છે તેમણે કોઈ પક્ષનું નામ નથી લીધું, પરંતુ તેમણે કહ્યું હતું કે કેટલાક નેતાઓ જે છે એ અધિકારીઓ પાસેથી ખંડણી ઉઘરાવે છે. તેમનો સીધો આક્ષેપ નેતાઓ પર છે, જિલ્લાના કેટલાક પર નેતાઓ પર, કે તેઓ ખંડણી ઉઘરાવે છે અને હપ્તા લે છે. સાથે સાથે સાંસદ મનસુખભાઈ વસાવાએ એમ પણ જણાવ્યું છે કે આ જે બાબત છે એ બાબતે તેમને પત્ર નથી લખ્યો, પરંતુ તેમણે એવું પણ જણાવ્યું હતું કે કેટલાક નેતાઓ એવા છે કે તેઓ તપાસની માંગ કરે છે અને તપાસ થઈ ગયા બાદ તેઓ હપ્તા લે છે અને ફરી એ જ બાબતે તપાસના પણ માંગ કરતા હોય છે. અને તેમણે એવું પણ જણાવ્યું હતું કે જિલ્લા સંકલનની બેઠકમાં તેમને આ તમામ બાબતે પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો છે અને સાથે સાથે તેમણે જિલ્લાના અધિકારીઓને સ્પષ્ટ કહ્યું છે કે જિલ્લાની અંદર જે કામગીરી થતી હોય એ ક્વોલિટીવાળી અને ગુણવત્તાવાળી થવી જોઈએ, સરકારી ગ્રાન્ટનો સારો ઉપયોગ થવો જોઈએ, તેવા કામો થવા જોઈએ જેથી કરીને તેમની સામે કોઈ આંગળી ચીંધી ના શકે. પરંતુ નર્મદા જિલ્લામાં ભરૂચના સાંસદ અને ભાજપના મોટા આદિવાસી નેતા મનસુખભાઈ વસાવાએ આવી વાત કરી છે કે નેતાઓ જે છે એ ખંડણી ઉઘરાય છે, ત્યારે આ મુદ્દાને લઈને ભારે ચર્ચા રાજકીય જગતમાં જોવા મળી રહી છે. ત્યારે જોઈએ મનસુખભાઈ વસાવાએ શું કહ્યું છે. હવે આમાં શું છે, લેટરોનો તો કઈ રીતના ઉપયોગ થાય છે, ડુપ્લિકેટ પણ નહીં કે ઝેરોક્સ પણ નીકળી શકે કહી શકાય નહીં. પણ આ પ્રશ્ન લોકોમાં ચર્ચાયો છે, ઉચ્ચ સ્થાન સુધી આ પત્ર લખાયા છે અને નર્મદા જિલ્લાની અંદર કોન્ટ્રાક્ટરો પાસે, અધિકારીઓ પાસે દમદમાડી અપાવી, ધાકધમકી અપાવી અને ખંડણી ઉઘરાવવામાં આવે છે. વિકાસના કામોમાં તપાસ કરાવવાના કામો અને તપાસ કર્યા પાછું તોડ પાણી કરવાની અને તોડ પાણી કર્યા પછી પાછું તે જ કામમાં પાછું તપાસ માંગવાનું, એટલે આના કારણે જિલ્લાના અધિકારીઓ, જિલ્લાના મોટા કોન્ટ્રાક્ટરો બધા ત્રાસી ગયા છે. જો બધા જ લોકોને ખંડણી આપે, બધા જ લોકોને હપ્તા આપે તો પછી વિકાસના કામો પર માઠી અસર પડે છે, એવું એ પત્રમાં લખ્યું છે. અને વાત સાચી છે કે બધા જ લોકો, બધા જ નેતાઓ જો અધિકારીઓ પાસે, કોન્ટ્રાક્ટરો પાસે રેગ્યુલર હપ્તા ઉઘરાવશે, ખંડણી ઉઘરાવશે તો સરકારનો પૈસાનો દુરુપયોગ થવાનો છે અને પ્રજાના જે પ્રકારે કામો થવાના છે એ નથી થવાના. એટલે મેં જિલ્લા સંકલનમાં પણ મેં ધ્યાન દોર્યું છું, જવાબદાર અધિકારીઓને ધ્યાન દોર્યું છું કે ભાઈ કામો સારા કરાવો, 100% કરાવો, ગુણવત્તાવાળા કરાવો, જેથી કરીને આવા કટકી બાજો કોઈ ટપલી દાવ કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટરને કરે નહીં. અને મેં જિલ્લાના આવનારા દિવસોમાં બાકીના લોકોનું પણ આના માટે સાવધાન કરવાનો છું. અને સરકારની જે ગ્રાન્ટ આવે છે, જે પણ કોઈ ગ્રાન્ટ, એ સંપૂર્ણ રીતના પૂરેપૂરી વપરાય એના માટે હું કાળજી રાખું છું. કેટલાક લોકો પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ પાસે રેગ્યુલર હપ્તા ઉઘરાવે છે અને તે જ પાછા તપાસ માંગે છે. એટલે આ આમને તો કુદરત પણ માફ નથી કરવાની. કોઈકે નાનામો પત્ર લખ્યો છે, પણ એટલું પણ હું કહું કે પત્ર વ્યાજબી છે, સાચો છે. મારે એવું માં કે જે લોકો આ હપ્તા ખાવ નેતાઓ છે, નિયમિત હપ્તા કામોમાં લેનારા નેતાઓ છે, એનાથી જિલ્લાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ત્રાસી ગયા છે. એ કોઈ નામ નથી લેતો, પણ જિલ્લાના નેતા છે, એક તાલુકાના નથી, આખા જિલ્લાને ધ્યાનમાં રાખીને પત્ર લખ્યો. બધા જ રાજકીય નેતાઓના નામ છે પત્રમાં, પત્રમાં બધા લોકોના નામનો ઉલ્લેખ છે. એને એમાં હવે તપાસનો વિષય છે. મેં જે તે અધિકારીઓને ધ્યાન દોર્યું છે, કામો 100% થવા જોઈએ. કામો 100% થાય એટલે આવા કટકીબાજ કે હપ્તા લેનારાનો સમય પૂરા થઈ જવાનો.